જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને ચોથની વાર્તા કહેવા જઈ રહી છું તો આ વાર્તા પૂરી ધ્યાનથી સાંભળજો અને વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા ચોખા લઈ પૂરા મનથી વાર્તા સાંભળી અને વાર્તા પૂરી થયા બાદ તે ચોખા ચણમાં નાખી દેવા તો સૌ પ્રથમ આપણે જાણીએ બોડ ચોથના વ્રતની વિધિ શ્રાવણવદ ચોથના દિવસે આ વ્રત આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે નિત્યક્રમથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં તો હવે શરૂ કરીએ વાર્તા વાર્તા પૂરી ધ્યાનથી સાંભળજો અને હા આ વિડિયોને સ્કીપ કરતા નહીં એક ગામમાં એક સાસુ બહુ રહેતા હતા બંને વિધવા હતા માલ મિલકતમાં રહેવા માટે એક નાની એવી ઓરડી હતી અને ગાય વાછરડો હતા શ્રાવણવદ ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાહવા ગયા નાહવા જતા તે વહુને કહેતા ગયા વહુ આજે બોળ ચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી મૂકજો વહુએ આ બધું સાંભળ્યું પણ અક્કલની ઓથમીએ કંઈ સમજી નહીં તેને કંઈ સમજ ન પડી કે કયો ઘઉં ખાંડી રાંધવાનો ઘઉલાનું ધાન કે પછી વાછરડો એમના વાછરડાનું નામ યોગાનુયોગે ઘઉંલો હતો ગાય વાછરડાનો રંગ ઘઉં જેવો હતો એટલે સૌ એને ઘઉંલો કહેતા એટલે વહુએ તો વાડામાં જઈને કુમળા વાછરડાને વધેરી નાખ્યો ને પછી ચૂલો સળગાવી તેમાં ઘઉલાને ખાંડી નાખ્યો થોડી વારમાં સાસુ નદીએથી નાહીને ઘેર આવ્યા અને વહુને પૂછવા લાગ્યા વહુ ઘઉં રાંધ્યો વહુએ કહ્યું રાંધ્યો તો ખરા પણ ઘઉંલો ખૂબ તોફાન કરે માંડ માંડ એને મેં ખાંડીને ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુને હૈયામાં ફાળ પડી ગઈ હાય રામ વહુ તમે ક્યાં ગૌલાની વાત કરો છો વહુએ ચોખવટ કરતાં કહ્યું બીજો કયો ઘઉંલો હતો આપણી ગાયના વાછરડાને જ મેં રાંધ્યો છે આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું મેં તમને ગૌલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તમે વાછરડાને વધેરી બેઠા હાય રામ હવે શું થશે આજે ચોથનો દિવસ છે ને ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડાની પૂજા કરવા આપશે તેને આપણે શું મોં બતાવીશું ગભરાઈ ગયેલા વહુએ ભેગા મળીને કૌલાવાળું હાંડલો એક ટોપલામાં મૂક્યું અને પછી ગામ બહાર ઉકરડામાં તેને દાટી આવ્યા એ વખતે વગડામાં ચરવા ગયેલી ગાય પાછી આવી અને કૌલાને જોતા જ તે ભાંભરતી ભાંભરતી ઉકે આવી પહોંચી તેને ઉકેડામાં સંતાયેલ હાંડલામાં સિંગડું માર્યું કે તરત જ વાછરડો સજીવન થઈને કૂદતું કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો હાંડલાને જે કાઠલો હતો તેની ડોકે લટકતો હતો સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુને ત્યાં પહોંચી હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા આથી બધા આ સાસુ ઘેર ઘેરપૂજા કરવા આવતા ગોરાવણીઓ સાસુ વહુના આંગણે આવીને જોયું તો ઘર બંધ હતું બિચારા વહુ બીકના માર્યા અંદર ભરાઈને બેઠા હતા એક ગોરાણી બોલી બા ઘર કેમ બંધ રાખ્યું છે ખોલો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કોઈ ઉત્તર ન મળ્યો કે ન તો બારણા ઉઘડ્યા આથી સૌને નવાઈ લાગી એટલામાં ભાંભરતી ભાંભરતી ગાય વાછરડાને લઈને દોડતી ત્યાં આવી પહોંચી વાછડાના ગળામાં હાંડલાનો કાટલો જોઈને બધાને નવાઈ લાગી તેમને નવાઈ લાગતા એક જણે કહ્યું પણ ખરું અરે આજે તો તેમાં ગળામાં ફૂલનો હાર હોવો નહીં જુઓ કોણે આવું કર્યું હશે ઘરમાં ભરાયેલા સાસુ વહુને આ સાંભળી લાગ્યું કે આ બધીઓ અમને મેણા મારતી હશે પણ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ઘઉંલો જીવતો હતો અને તેની ડોકે કાઠલો લટકતો હતો સાસુ વહુ તરત જ બહાર આવ્યા સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું બહેનો સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉલો સજીવન થયો છે અમે તો એને મારી જ નાખ્યો હતો પણ તમે એને જીવનદાન આપ્યું છે ત્યારબાદ ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરી અને વાછરડાના ગળામાંથી કાઠલો કાઢીને ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું કે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી સગડી સ્ત્રીઓ વર્ષો વર્ષ બોળ ચોથનું વ્રત કરવાનું નેમ લીધું આ દિવસે સ્ત્રીઓએ દડવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં ત્રીસ કરોડ દેવતાનો વાસ હોય છે માટે જે ભાવિક ભક્તો ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે તેને જમાડે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તેની બધું મન બધી મનોકામના પૂર્ણ થાય છે હે ગાય માતા જે તમને પૂજે તેનું સૌનું કલ્યાણ કરજો જો મારો આ વિડીયો તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ